નિવૃત્તિની અંદર આજે આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે જેની અંદર ચાલુ ખાતા આપ્યા હોય એવો દાખલો આપણે જોવાના છીએ. તો સમજો ધ્યાનથી શું કહે છે. પહેલા આપણે એકવાર જોઈ લઈએ. જયા મમતાને સ્મૃતિ 2/5, 5/10 અને 1/10 ના ભાગે નફો નુકસાન વેચે છે. અચ્છા, તો એના આધારે એનું પ્રમાણ શું થાય? તો એનું પ્રમાણ શું થાય સમજો, નફા નુકસાનનું પ્રમાણ. તમે આ પ્રમાણ રાખો તો કોઈ ખોટું નથી, પણ આપણે આપણે એક્ઝેક્ટ પ્રમાણમાં રહીએ તો 2/5 છે, પછી જેમ 5/10 છે, 1/10 છે. જો આ બંનેના છેદમાં 10 છે અને નથી અને લાવવા હોય તો 2 વડે ગુણવા પડે. તમે 2 વડે ગુણો એટલે 2 ઉપર જાય 2 દુ 4/10 જેમ 5/10 જેમ 1/10 એટલે 4:5:1 એ એમનું નફા નુકસાનનું પ્રમાણ થયું. હવે શું થાય છે, તારીખ 31/17 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વ નીચે મુજબ છે. ધ્યાનથી જોઈએ. લેણદારો છે, સામાન્ય એનામત આપણે બધા ભાગીદારો વહેંચી ગઈશું, પણ ક્યાં? મૂડી ખાતે નહીં, બધી અસર ચાલુ ખાતા આપણે બધું ચાલુ ખાતે વહેંચાય. સામાન્ય એનામત ચાલુ ખાતે, એકત્રિત ખોટ ચાલુ ખાતે, પાઘડી પણ ચાલુ ખાતે, બધું ચાલુ ખાતે. તો આપણે બધું ચાલુ ખાતે નોંધીશું. પછી શું થશે, આમાં જે નિવૃત્ત થાય છે સ્મૃતિ એનું ચાલુ ખાતું ટ્રાન્સફર કરીશું એના મૂડી ખાતે, પછી એની રકમ ચૂકવી દેવાની જે રીતે કીધી હોય એ રીતે. ઓકે, તો ધ્યાનથી સમજો. મૂડી ખાતા જયા મમતા અને સ્મૃતિ આ એમની સ્થિર મૂડી છે. ચાલુ ખાતામાં જયા અને મમતાનું ચાલુ ખાતું છે, સ્મૃતિનું ચાલુ ખાતું આ બાજુ આપ્યું છે. જુઓ, ઉધાર બાકીમાં 10,000 છે, મિલકત ગણા બાજુ જોયું. તો ચાલુ ખાતાની તો કોઈ પણ બાકી હોય, જમા હોય, જમા બાજુ લખવાની, ઉધાર હોય, ઉધાર બાજુ લખવાની. સિમ્પલ કાલ ખાતામાં છે ધ્યાન રાખવાનું. પાગડી જૂની છે, જૂની પાગડી જૂના ભાગીદારો જૂના પ્રમાણ બધું ચાલુ ખાતે. મકાન યંત્રો રોકાણો સ્ટોક દેવાદારો સ્મૃતિ ને લોન છે અને સ્મૃતિ રિટાયર્ડ થાય છે. આ લોન આપણે લીધી નથી, આપણે આપી છે, કારણ કે મિલકત લેના બાજુ છે. સ્મૃતિ પાસે જે લોન નથી, સ્મૃતિને લોન આપી છે તો પૈસા લેવાના છે. આ લોન પણ ટ્રાન્સફર કરી દેવાની. ક્યાં? એને ચાલુ ખાતે. પછી બધું મૂડી ખાતે લાવી દઈશું આપણે, બરાબર છે. ઓકે, તો સ્મૃતિના લોન 30,000 પણ લાવી દઈશું આપણે, કારણ કે રિટાયર્ડ થાય છે. આપણે પેલી લોન લાવતા હતા, આપણે હમણાં જે દાખલો ગણ્યો હતો ગઈકાલે જ, કે આગળના દિવસે, તો એની અંદર દાખલા નંબર 6 જુઓ, સામે જ છે. રોહિત રિટાયર્ડ થતો હતો તો રોહિતની લોન ટ્રાન્સફર કરી દીધો, આ ટ્રાન્સફર કરી દેવાની. ચાલો, પછી ભાડું ચૂકવાનું બાકી હતો બધાને. આપણે એક તો મૂડી દેવા બાજુ, બીજી પુનઃમૂલ્યાંકન ની ઉધાર બાજુ, રોકાણ પર વ્યાજ મળવાનું બાકી એ બધાને આપણે મિલકત લેણા બાજુ, પુનઃમૂલ્યાંકન ની જમા બાજુ. રોકાણો 35,000 વેચી દીધા, હવે રોકાણો છે કેટલા? 33,000. 35,000 વેચી દીધા. સો કેશ કમ સીન, 35,000 રૂપિયા તમારી પાસે આવશે. આમનો શું થાય? લખી દઈએ, ચલો 33,000 ના રોકાણો 35,000 વેચી દીધા, બધાને આમનો આવે. શું થાય? આપણને 35,000 વેચી દીધા. સો રોકડ ખાતે ઉધાર 35,000 પૂરેપૂરા. ચલો, રોકાણો ગયા 33,000, એટલે રોકાણો ખાતે 33,000, આવું તો લખી દેવાનું. 2,000 નફો થયો, એ નફો ક્યાં લઈ જવાનો? તો પુનઃમૂલ્યાંકન ખાતે. વાત થઈ ગઈ પૂરી, પછી આની ખતવણી કરવાની. રોકડ છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ, રોકાણો ખાતે જમા, અંદર ઉધાર છે, તમે જમા કર્યા, રોકાણ ઉડી ગયા, અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 2,000 નફો લખવાનો. ચલો આગળ વધો. પેઢીની પાકની 2,000,000 નક્કી કરવામાં આવી. ભવિષ્યમાં નફા નુકસાન જયા અને મમતાનું પ્રમાણ 1:1 પ્રમાણમાં વહેંચી જવા છે, એટલે નવું પ્રમાણ આપ્યું છે. પાઘડી પણ આપી છે, તો પાઘડી અંગે નોંધ કરીએ. સમજો ધ્યાનથી, પાઘડી અંગે નોંધ. ચલો, સ્મૃતિને આપવાની પાઘડી, પેઢીની પાઘડી ના કેટલા? તો પેઢીની પાઘડીના રૂપિયા લેવાના કેટલા? તો એ જે રિટાયર્ડ થાય છે એનો ભાગ, તો સ્મૃતિ કયા નંબરે છે? છેલ્લા. સો 30 1/10 2,00,000 પાગડી છે, એનો 1/10 ભાગ છે, એટલે 20,000. હવે આ 20,000 નો લાભ કોને મળે? તો એની બે બીજી ભાગીદાર છે, એ જયા અને મમતા ને. કયા પ્રમાણમાં? નવ આપ્યું છે, એટલે લાભના પ્રમાણમાં. નવ પ્રમાણ આપ્યું હોવાથી ચલો લાભ બરાબર શું સૂત્ર મૂકીશું? તો 9 માઇનસ જો કોને કોને લાભ થાય? તો જયા બેન ને મમતા બેન. બોલો, એનું 9 પ્રમાણ કેટલું? 1:1, તો 1/2 1/2. બોલો, પછી જૂનું 4/10 5/10. તો 10 એકા 10, 4 2 8, 10 2 20, 2/2 20.
કારણ પેલા એને પાંચ દશાંશ મળતા હતા, પાંચ દશાંશ એટલે અડધું જ કહેવાય. કેવી રીતે પાંચ દુ દસ, એ અત્યારે નવા પ્રમાણમાં પણ એને એટલું મળે છે, એટલે એને કોઈ પાઘડી મળશે નહીં. તો બધી પાઘડી લાભ કોણ લે છે? જયા. તો બધી પાઘડી જયા ખાતે લખીશું. તો જયા ના ચાલુ ખાતે ઉધાર થી કોણ રિટાયર થાય છે? સ્મૃતિ. સ્મૃતિ ના ચાલુ ખાતે કેટલા રૂપિયા? 20,000. તો પાઘડીનો મુદ્દો પણ ક્લિયર થઈ ગયો. બધો દાખલામાં કોઈ ગમ રહ્યો નહીં. આ દાખલો એટલા માટે છે કે તમને સમજાવે છે, ચાલુ ખાતું આપ્યું હોય ત્યારે શું કરવાનું. તો શું કરવાનું સમજો, ત્યાંથી ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે બધી અસર ચાલુ ખાતે જ આપવાની, અને ચાલુ ખાતે છેલ્લે ક્યાં ટ્રાન્સફર કરવાનો? તો છેલ્લે ટ્રાન્સફર કરવાનો એના મૂડી ખાતે. જે લિમિટ રિટાયર થાય છે બધું લખીને પછી એના મૂડી ખાતે ટ્રાન્સફર કરી દેવાનું. તો સમજો ધ્યાનથી, પહેલેથી અહીંયા છે. ઓકે, તો ચલો પહેલા મૂડી ખાતામાં જઈએ. ચલો મૂડી ખાતામાં બાકી આગળ આવ્યા જયા, મમતા એન્ડ સ્મૃતિ. કેટલા રૂપિયા? તો જયા, મમતા અને સ્મૃતિ ના 2,01,90,000. 2,01,90,000. ચલો ચાલુ ખાતાની બાકી લખીએ. જમા બાકી જમા બાજુ બાકી આગળ આવ્યા. બોલો જયા મમતા. જયા મમતા ની ચાલુ ખાતાની બાકી છે 26,14,000. એની નીચે જ આપી છે, જો મળી જવા જો. અને સ્મૃતિ ની ઉધાર છે તો ગભરાવાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. ચલો કેટલા રૂપિયા આપેલા છે સ્મૃતિ ના? 10,000. ઓકે, હવે પેલી લોન ટ્રાન્સફર કરવાની વાત પૂરી કરી દઈએ. તો સ્મૃતિ ને લોન એની ઉપર જ આપી છે, જો મિલકત ને આ બાજુ. હવે હું જો અહીંયા અમલ કરું છું એ ઉધાર બાકી છે, કારણ કે મિલકત ને આ બાજુ છે તો ઉધાર નો જમા થઈ જાય. સ્મૃતિ ને લોન ખાતે જમા ને ક્યાં ટ્રાન્સફર કરવાની? એના ચાલુ ખાતે. એટલે અહીંયા લખું છું, એટલે આની અમનો લોન ટ્રાન્સફર ની અમનો આવી થઈ સ્મૃતિ ના ચાલુ ખાતે ઉધાર એ સ્મૃતિ ને લોન ખાતે. એટલે અહીંયા હું લખું છું સ્મૃતિ ને લોન ખાતે ફેર બદલી કેટલા રૂપિયા? તો રૂપિયા છે 30,000. બીજું આ ફેરબદલી કરો, બાકી લખો. ત્યારે જે બાકી હોય બાજુ લખાય. દાખલા તરીકે જુઓ, સ્મૃતિ ના ચાલુ ખાતા ની ઉધાર બાકી મિલકત ના બાજુ, તમે ઉધાર બાજુ લખી. તો સ્મૃતિ ને લોન ની ઉધાર બાકી છે તો એ ઉધાર બાજુ આવે. ફેરબદલી કરો એટલે લખો છો તમે. ઓકે, તો જે બાજુ લખાતો એ બાજુ લખાય. આગળ વધીએ. આ ટ્રાન્સફર કરી ફેરબદલી અહીંયા લખ્યું મેં, બરાબર છે? ચલો આગળ વધો. કઈ વેચવા જેવું? તો સામાન્ય અનામત 70,000 છે તો અહીંયા વેચી દઉં છું. સામાન્ય અનામત ઇન ધ રેશિયો ઓફ 4:5:1 એટલે 7×28, 7×5=35, 7×1=7. ચલો એ વેચી ગયું. સામે કઈ વેચવા જેવું છે? જૂની પાઘડી છે, એ જૂના પાઘડી છે, એટલે બધા પાઘડીદારો છે. ચલો પાઘડી ખાતે કૌંસમાં જૂની, બોલો કેટલા રૂપિયા છે? 30,000 છે. તો 3×4=12, 3×5=15 અને 3×3=3 એ બધી ગયું, એટલે જૂની પાઘડી પૂરી થઈ ગઈ. આગળ વધો, બધું પૂરું. તો હવે કે ગવાલાની આપણે અસર આપીએ. ભાડું ચૂકવવાનું બાકી, જો ચૂકવવાનું બાકી ભાડું અહીંયા લખું, મૂડી દેવા બાજુ. કેટલા રૂપિયા ચૂકવવાનું બાકી? ભાડું રૂપિયા છે 4,000. આ જમા તો બીજી ઉધાર. ચૂકવવાનું બાકી ભાડું અથવા ભાડા ખાતે 4,000. ચલો બીજો હવાલો, રોકાણ પર 2,500 વ્યાજ મળવાનું બાકી છે. તો મળવા બાકી વ્યાજ 2,500. ચલો પછી આગળ, 2,500 મળવા રોકાણો 35,000 માં વેચી દીધા, એટલે એની ખાતરી આપણે અહીંયા કરી છે, આમ નોટ કરી છે. 35,000 માં 33,000 ના રોકાણો 35,000 માં વેચ્યા તો આમ નોટ કરી રોકડ ખાતે ઉધાર. 35,000 રૂપિયા આયા રોકડ ખાતે ઉધાર. રોકાણો 33,000 ના ગયા તો તે રોકાણો ખાતે 33,000 ને 2,000 ને પોતે પૂરો મૂલ્યાંકન ખાતે લખ્યો. તો એની ખાતરી કરો, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર બાજુ અહીંયા મારે બાકી લખવાની રહી ગઈ છે. તો હું લખી દઉં છું બાકી આગળ આવે રોકડ ની. પેલા રોકડ ની કેટલી બાકી છે અંદર જુઓ. ઓ, ધેર ઇઝ નો બાકી. તો ડેશ
સરસ, બાકી આપી જ નથી બાગડી મકાન યંત્રો રોકાણ સ્ટોક દેવા દો કે નથી. ચલ હવે અહીંયા રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતાની ઉધાર બાજુ બે વસ્તુ લખાય, રોકાણો ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે. ચલ કેટલા કેટલા રૂપિયા, તો 33,000 ને 2,000 આ થઈ ગયું. આ ખાતા તમને થઈ ગઈ રોકડ ખાતે ઉધાર, નહીં રોકાણો છે ઉડી ગયા અંદર, જે ઉધાર છે તમે જમા કર્યા, પુનઃમૂલ્યાંકન ખાતે જવા બાજુ રોકડ ખાતે રોકાણનો નફો, એવું લખવાનું લખાવા પડે છે. એના છે 2,000 રૂપિયા. ચલો એ પતી ગયું. ત્રીજું પતી ગયું, પાઘડી. પાઘડીની વાત આપણે કરી દીધી. શું કર્યું પાઘડીમાં? 20,000 પાઘડી એને આપવાની થાય. લાભ શોધ્યો, એક જ જણને લાભ થયો, બધી પાઘડી એને ગઈ. તો જયાના ચાલુ ખાતે ઉધાર, તો જયાના ચાલુ ખાતાની ઉધાર બાજુ શું લખાય? સ્મૃતિ ના ચાલુ ખાતે કૌંસમાં પાઘડી, જયના મૂડી ખાતે ઉધાર બાજુ સ્મૃતિ ના ચાલુ ખાતે કૌંસમાં પાઘડી કેટલા રૂપિયા? 20,000. 20,000 જયામાં લખી દો. પછી સ્મૃતિ ના ચાલુ ખાતે જમા છે, તો સ્મૃતિ ના ચાલુ ખાતાની જમા બાજુ 20,000 લખીને સામે લખાય જયાના ચાલુ ખાતે કૌંસમાં પાઘડી. તો પાઘડીની વાત પણ પૂરી થઈ ગઈ, કોઈ મુદ્દો રહેતો નથી. હવે શું કરવાનું? તો પહેલા ખાતું બંધ કરવાનું. 4,000 2,000 ખોટ આવે છે, નફો આવે છે. ઓકે 4,000 2,000 બધા વર્ષ 2,000 આપી છે, જે વખત જેવી ભૂલ ના થાય. ઓકે આ મળવા બાકી રોકાણનું વ્યાજ અહીંયા રહી ગયું છે. એક ઉધાર, બીજી જમા. કોઈ બીજું જોઈ લે, જો બે હવાલા હતા એટલે એક ભાડું આવી ગયું, મારા બાકી રોકાણનું વ્યાજ આવી ગયું, ત્રીજો કોઈ હવાલો છે નહીં, રોકાણ વેચતા નફો આવી ગયો. ઓકે હવે જો તો 4,500 રૂપિયા 500 રૂપિયા અહીંયા ખૂટ્યા. શું લખો ત્યાં? તો ચાલુ ખાતે કૌંસમાં નફો. કોનો મેસેજ આવ્યો હતો સાહેબ? આવી ગયા ના સર? હા મારી જાય. હા તો કહેવાય. ચલો જયા મમતા અને સ્મૃતિ. ચલો 500 છે, કયા પ્રમાણમાં? 4×5×1 200 250 ને 50. એક અસલ ઉધાર, બીજી જમા. ચલો શું લખો ત્યાં? પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 200 250 ને 50. જોઈ લેવાનું આવે છે કે કેમ. હવે સમજો, પેલા આપણે સ્મૃતિને ટ્રાન્સફર કરી, સ્મૃતિનો હિસાબ પૂરો કરો. જો 20 ને 7 27 50 27 0 50 છે, આ બાજુ વધારે છે. 10 ને 30 40 ને 3 33,000 અહીંયા 27 0 50 છે. એ 33,000 માંથી બાદ કરીએ એટલે 5,950. જોઈ લેજો, 33 ને 43 હશે ને, 10 ને 30 40 ને 3 43. અહીંયા 43, 43,000 માંથી 27 50,000 15,950. 15,950 ખૂટ્યા. હવે સમજો, આ સ્મૃતિ છે રિટાયર થઈ છે, આ બાજુ એની રકમ ખૂટી, જે બાજુ ચાલુ ખાતામાં ખૂટે એને ટ્રાન્સફર કરી દેવાના, એના મૂળ ખાતે છે એટલે આપણે હિસાબ કરીને આપી દેવાનો છે. તો અહીંયા હું શું લખું? તો અહીંયા લખીશ સ્મૃતિના ચાલુ ખાતે કૌંસમાં પ્રશ્નાર્થ ચિહ્ન, એક અસર જમા, બીજી ઉધાર, એ અહીંયાના ચાલુ ખાતે આપીશું. બરાબર? તો અહીંયા લખું છું સ્મૃતિના ચાલુ ખાતે, ત્યાંથી આપણે ટ્રાન્સફર. અચ્છા, સ્મૃતિના ચાલુ ખાતે ટ્રાન્સફર નહીં, પણ સ્મૃતિના મૂડી ખાતે ટ્રાન્સફર. એની અસર ક્યાં આપવાની? મૂડી ખાતામાં. એટલે અહીંયા લખાશે સ્મૃતિના ચાલુ ખાતે. જે ખાતું બનાવતા હોય એમાં એ ખાતાનું નામ ન લખાય. તો સ્મૃતિના મૂડી ખાતે, અહીં સ્મૃતિના ચાલુ ખાતે. ચલો એમ મૂડીમાં લખી દેવાના 15,950. હવે સમજો, હવે સ્મૃતિને બંધ કરી દઈએ. 90,000 માંથી 15,950 ગયા. જોતા રહેજો, 75 74 0 50 74 0 50 ખૂટ્યા. ઓકે 74 0 50 જે ખૂટે છે એ શું કરવાનું? તો આપણી પાસે 35,000 રૂપિયા છે, પણ એ રોકાણો વેચતા આવ્યા છે, એને નહીં કરવાનું. અને એ કહે તો ચૂકવવાના, બાકી પૂરી પૂરી રકમ હોત તો ચૂકવી દેત, પણ આ તો 74 0 50 છે,
એટલે રોકડા નહીં ચૂકવીએ, એની લોન રાખીશું. તો સ્મૃતિની લોન ખાતે કૌંસમાં પ્રશ્નાર્થ ચિહ્ન. આ લોન ની બીજી અસર આપવાનું ભૂલવા નહીં. સ્મૃતિની લોન 74050 એ થઈ ગયું, એટલે બધી વાત પૂરી. હવે તમારે શું કરવાનું, ચાલુ ખાતા બંધ કરી ચલો આવેના 26 ને 28 54 200 35 ને 14 49 250 250 54 200 49 250 250 આ બાજુ વધારે છે, મારી મેં કરી દીધો છે. 15000 બાદ કરો 34 250 અને 22 ને 32 હજાર બાદ કરો એટલે 22 200 બાકી આગળ લઈ ગયા. ચલો આ મેરા ચાલુ ખાતા અહીંયા લખી દો. આ બંનેની કઈ બાકી કહેવાય, આ બાજુ રકમ ખૂટે ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો વધારે અને જમા બાકી કહેવાય. તો ચાલુ ખાતા શું નામ રાખ્યા છે, જયા મમતા. પેલા બેન તો ગયા, હવે 22 200 34 250 56 450 એ થઈ ગયું. હવે આ પૂરું થઈ ગયું, હવે આની અંદર જઈએ. ચલો એની અંદર શું થયું, આનો સરવાળો 2 લાખ, આનો 1 લાખ, 2 લાખ 1 લાખ. બાકી આગળ લઈ ગયા. ચલો અહીંયા લખીશું મૂડી, સ્થિર મૂડી છે. કોની કોની છે, જયા અને મમતા. કેટલા રૂપિયા, 2 લાખ ને 1 લાખ, લે બતી ગયું ટોટલ 3 લાખ. ચલો ઉપરથી લાવો, હવે 35000 ઉપરની બાકી. 1 વાર 2 વાર 3 વાર બાકી આગળ લઈ ગયા. એ ક્યાં લખીશું, અહીંયા લખીશું રોકડ શિલ્લક અથવા બેંક શિલ્લક 35000. ચલો એ પતી ગયું, હવે ખૂટતી કરતી વિગતો અંદરથી જોઈને લખી દઈએ. ચલો પહેલેથી પાંગળી જૂની જતી રહી, પછી મકાન. ચલો મકાન કેટલાનો, 282. આમ તો તમે જાતે કરી શકો, હવે 282. પછી યંત્રો 145. રોકાણો બોલો લખવાના કે રોકાણો જતા રહ્યા, તો રોકાણો ગયા વેચી માર્યા એટલે નહીં લખવાના. ચલો સ્ટોક 20000. દેવાદારો 50000. સ્મૃતિની લોન ગઈ, ચલો આ બાજુ જાઓ મળી જાય બાજુ. લેણદારો 90000. પછી મૂડી આવી ગઈ, ચાલુ ખાતા આવી ગયા, ગાલખા ધરાવવા 10000. ચલો ટોટલ કરી દો, ટોટલ થશે આ 3 લાખ, આ 1 4 લાખ, 78000, 78 ને 6 84, 84, 3 90 10 અને 4 લાખ. 4 લાખ 78000, 4 લાખ 78000 નો 50 ઉમેરીએ, 5 38, 5 44 500. જોતા રહેજો છોકરાઓ કેટલો આવ્યો, 5 34 500 આવે છે. 1 લાખ તો એ થઈ ગયા, હા 78 ને 56, હા બરોબર છે, 5 34 500. પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડે, સમય કાઢો. ઓકે, ડન સાહેબ.